કેરળમાં અનરાધાર વરસાદ બાદ પૂરે તબાહી મચાવી છે. દક્ષિણ અને મધ્ય કેરળમાં પૂરના પાણીએ ભયાનક વિનાશ વેર્યો છે. કેરળમાં અનેક જિલ્લામાં પુલ અને મકાન તૂટતા 26 લોકોના મોત થઈ ગયા છે, તો કોટ્ટાયમ જિલ્લામાં 13 અને ઇડુક્કીમાં 9 મૃતદેહ મળ્યા. મિનાચલ મણિમાલા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ સાથે વાતચીત કરીને યોગ્ય તમામ મદદનો ભરોસો આપ્યો. કેરળમાં જે પ્રકારે અત્યારે કુદરતી કહેર વર્યો છે તેના કારણે 26 જેટલા વ્યક્તિઓના મોતની જાણકારી છે. કેટલાય લોકો હજુ પણ લાપતા છે, જેમને શોધવાની તજવીજ ચાલી રહી છે. કેટલાય મકાનો ક્ષણભરમાં પાણીમાં ડૂબી ગયા, તો કેટલાય બિલ્ડિંગ તૂટી ગયા, વાહનો સહિત તણાઈ ગયા હોવાની ઘટના પણ સામે આવી. આ જે અલગ અલગ દ્રશ્યો કેરળના આવી રહ્યા છે તેમાં આપણે બતાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગણતરીની સેકન્ડમાં એક આખું મકાન પાણીના વેણમાં પડી જાય છે. અને આવી કેટલીય ઘટનાઓ આખા કેરળમાંથી સતત સામે આવી રહી છે.